લીંબડી ખાતે આંખને ચેતના આપી આંખ ઉજાગર કરતા લીંબડી હોસ્પિટલના આંખના સર્જન. સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી તાલુકો કંઈક ની કંઈક બાબતે વારંવાર મીડિયામાં ચર્ચિત બનતો તાલુકો છે, ત્યારે હાલ લીંબડી હોસ્પિટલ ખાતે સુંદર આંખ વિભાગ આવેલ છે, જ્યાં આંખ રોગના દર્દીઓનો મેળો ભરાયેલ જોવા મળે છે. ત્યારે આ આંખ વિભાગની ઓપીડીમાં એક વર્ષમાં આંખ રોગના આશરે 20,000 થી પણ વધારે દર્દીઓ સારવાર મેળવે છે, જે આ આંકડા ફક્ત કહેવા મુજબના નથી પણ આ હકીકત છે. ત્યારે આ લીંબડી હોસ્પિટલના આંખ સર્જક જયેશ વેસ્ટિયન અને તેમની ટીમ દ્વારા એક વર્ષમાં આંખના 600 થી પણ વધારે ઓપરેશન કરેલ છે. મોતિયાના ઓપરેશન 350 થી વધારે, આંખની છારીના ઓપરેશન 570 થી વધારે. તેમજ મહત્વનું તો એ છે કે આ ડોક્ટર અને તેના સ્ટાફના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં નેત્ર બેંકમાં આશરે 1,000 થી પણ વધારે આંખો ડોનેટ કરાયેલ છે, જે અત્યાર સુધીના ગુજરાતના આંખોના ડોક્ટરો પૈકી જયેશ વેસ્ટિયન અને તેમની ટીમે આંખ ડોનેશનનો રેકોર્ડ બનાવ્યો છે. તેમજ ડોક્ટર વેસ્ટિયન અને તેમની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 16 થી પણ વધારે આંખના કેમ્પો કર્યા છે. વધારેમાં ડોક્ટર વેસ્ટિયન લીંબડી તો ખરું પણ સુરેન્દ્રનગર પણ વધારાની સેવા આપે છે અને ગ્રામ્ય લેવલે પણ આ લીંબડી હોસ્પિટલના આંખ વિભાગની ટીમ લોકોની આંખની માવજત માટે તત્પર રહે છે. જ્યારે આ બાબતે આંખની સારવાર લેવા આવેલા દર્દીઓ સાથે આ આંખ વિભાગ અને ડોક્ટર વેસેટિયન અને તેમની ટીમ વિશે વાત કરવામાં આવે તો દર્દીઓએ પણ જણાવેલ કે આ હોસ્પિટલમાં સ્વચ્છતા સાથે સારી રીતે આંખનું નિદાન કરી આપવામાં આવે છે અને આ આંખ વિભાગ દ્વારા ઘણા લોકોનો અંધાપો દૂર કરી અજવાળા કરાવ્યા છે. આમ દર્દીઓ મોઢે અઢળક ડોક્ટર વેસેટિયન અને તેમની ટીમના વખાણ સાંભળવા મળ્યા હતા. ત્યારે આ લીંબડી હોસ્પિટલમાં ડોક્ટર વેસેટિયન, સનેત્ર ચિકિત્સક રૂપેશ યોગી, નર્સ સ્ટાફ છાયાબેન પટેલ, નૈના ડામોર, જયેશ ડાભી વગેરેના સ્ટાફ દર્દીઓ માટે હંમેશા ખડે પગે રહે છે. સરકારી હોસ્પિટલ અમારા ગામથી 20 કિલોમીટર દૂર આવેલી છે. ત્યાં આંખ માટે બહુ સરસ સારવાર આપે છે અને દરેક દર્દીના ઓપરેશન થાય છે તો વ્યવસ્થિત ઓપરેશન થાય છે, શાંતિથી તપાસ થાય છે અને ખૂબ જ દર્દીઓ આવે છે. હપ્તામાં 3 વખત સાહેબ અહીંયા આવે છે અને ચકાસણી વ્યવસ્થિત ચકાસણી થાય છે તો બહાર ક્યાંય દોડાદોડી નથી રહેતી. અમારે સરકારી હોસ્પિટલમાં વ્યવસ્થિત સારવાર મળી જ રહે છે. જયચંદ્ર મંગળદાસ વેસેટિયન, સિવિલ હોસ્પિટલ લીંબડી ખાતે છેલ્લા 10 વર્ષથી ઓપ્થેલ્મિક સર્જન તરીકે સેવા આપું છું. સરકારશ્રીની જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીના સભ્ય સચિવ તરીકે અને જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર તરીકે પણ મારી પાસે ચાર્જ છે. અમારી હોસ્પિટલની વાત કરીએ અને સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં સરકારી હોસ્પિટલોમાં અમે 1,000 કરતાં વધારે ચક્ષુઓ કલેક્ટ કરેલા છે. 1,000 આંખો અમે આઈ બેંકમાં મોકલાવેલી છે. અમારા જિલ્લામાં મારા કાર્યકાળમાં શિવસાઈ મેડિકલ કોલેજ ખાતે પણ આઈ બેંક શરૂ કરવામાં આવેલ છે. આ આઈ બેંકમાં પણ અત્યાર સુધી 10 કીકી પ્રત્યારોપણના ઓપરેશન કરવામાં આવેલ છે અને સરકારશ્રી તરફથી 1 ઓપરેશનના 7,500 રૂપિયા જે તે સંસ્થાને ચૂકવવામાં આવે છે. ચક્ષુદાનની વાત કરીએ તો ચક્ષુદાન ક્ષેત્રે અમારી હોસ્પિટલ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે ચક્ષુદાન કેન્દ્રો કલેક્શન સેન્ટર અમે ડેવલપ કરેલ છે. અમારા જિલ્લામાં અંદાજે 5-1 ચક્ષુદાન કેન્દ્રો છે. ફક્ત સુરેન્દ્રનગર જિલ્લો નહીં, અમે અમારો નજીકનો જિલ્લો ધંધુકા CHC છે ત્યાં પણ જરૂર પડે અમે ચક્ષુદાન કરવા માટે મારો સ્ટાફ જાય છે. ચક્ષુદાન સ્ટાફ જે છે મારી હોસ્પિટલનો એ હંમેશા ચક્ષુદાન માટે ખડેપગે હોય છે. લીંબડી ખાતે 10 મિનિટમાં અમે પહોંચી જઈએ છીએ અને આજુબાજુમાં હોય તો વધુમાં વધુ 1/2 કલાકમાં અમારી હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર પણ ટ્રેન્ડ છે. ઇવન લેબોરેટરી ટેકનિશિયનની વાત કરીએ તો અમારા જૂના લેબોરેટરી ટેકનિશિયન ડાભીભાઈ છે, એ પણ ચક્ષુદાન કઈ રીતે કરવું અને ઇન્યુક્લુએશન કરવું કઈ રીતે કરવું એ સારી રીતે જાણે છે. બીજી વસ્તુનો વાત કરીએ તો અત્યારે જે સરકારની જે સ્કીમ ચાલે છે નજીકના પ્રેસ બાયોપિક ચશ્મા, બેતાળાના ચશ્મા, તો ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે ચશ્મા અમે સુરેન્દ્રનગર જિલ્લામાં 5,000 કરતાં વધારે છેલ્લા 2 વર્ષથી આપીએ છીએ અને આ વર્ષે પણ અમે સૌથી વધારે ચશ્મા ગરીબ લોકોને આપીશું. બીજી જે આંતરિયાળ વિસ્તાર જે ખાસ જ્યાં આંખની ફેસિલિટી પાંખી છે ત્યાં પણ અમે નિયમિતપણે કેમ્પોનું આયોજન કરી અને દર્દીઓને
પ્રયત્ન હેલ્પફુલ થવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. અંદાજે દરેક ઓપીડીમાં 100 કરતાં વધારે દર્દીઓ લાભ લે છે. લીંબડી ખાતે અઠવાડિયામાં 2 દિવસ છે અને સુરેન્દ્રનગર ખાતે અઠવાડિયામાં 1 દિવસ ઓપીડી ચાલુ રાખવામાં આવે છે. આ લીંબડી હોસ્પિટલ સિવાય બીજા અન્ય હોસ્પિટલમાં આપ? હા, ગાંધી હોસ્પિટલ ખાતે અને લગભગ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ, સુરેન્દ્રનગર.